गुड मॉर्निंग एवरीवन। बराबर, आपणो लास्ट लेक्चर छे, जे आपणो जे चेप्टर छे वस्ती विषयक अभ्यासनी रीतो आ पूरो थई जाय। अने आ चेप्टरमां हूँ तमने बताई दईश कि तमारो सिलेबस शुं हतो अने सिलेबसमांथी आपणे केटलुं कवर कर्युं छे। एना पहेला जे आपणे जे बाकी एक्झाम्पल रहे छे आपणे करी लईए। बराबर, अहीं જોઈએ। ओके, હવે તમને એક આપે છે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર, જોઈએ આગળ। કોઈ એક શહેરમાં સાદો જન્મદર કેટલો છે? 12 છે, તથા કુલ વસ્તી કેટલી છે? 2,50,000 છે। તો તે શહેરમાં જન્મેલા બાળકોની સંખ્યા શોધો। હું તમને એ કીધું છે સાદો જન્મદર કેટલો છે? 12, કુલ વસ્તી કેટલી છે? 2,50,000। તમારે શોધવાનું છે શહેર જણાવ, તો તમે એટલું જ ધ્યાન રાખજો, તમને જે જન્મદર આપેલ હોય ને, સાદો જન્મદર હોય અથવા સાદો મૃત્યુદર હોય અથવા સાદો પ્રજનન દર હોય, તો એનું સૂત્ર તમારે વાપરવાનું રહેશે। તો અહીંયા સાદો જન્મદર છે, તો સાદો જન્મ એટલે CBR એટલે ક્રૂડ બર્થ રેટ। બરાબર, તો સાદો જન્મદરનું તમારું સૂત્ર શું હતું? મેં તમને કરાવ્યું હતું સાદા જન્મદરનું, બરાબર, શું હતું સૂત્ર યાદ કરો સરેરાશ વસ્તી ગુણ્યા 1,000। બરાબર ને, આ એક્ઝામ્પલ એટલા માટે કરાવું છું કે 100% નાનો એક્ઝામ્પલ તમારો ક્વેશ્ચન નંબર 1ની અંદર હશે ને હશે। તો અહીં આપણે શોધવાનું શું છે? તો તે શહેરમાં જન્મેલા બાળકોની સંખ્યા શોધો। તો જો અહીં આપણને સાદો જન્મદર કેટલા આપે છે? 12 આપે છે, તો 12 મૂકી દઈએ। જીતતા સંખ્યાના બાળક આપણે શોધવાની છે, તો x લખી દઈએ। કુલ વસ્તી કેટલી છે? 2,50,000 લખી દઈએ, ગુણ્યા અહીંયા કેટલા લખી દઈએ? 1,000। તો અહીંયા થઈ જશે x બરાબર શું થઈ જશે? સામસામે શું થઈ જશે ગુણાકાર? તો 2,50,000 ગુણ્યા 12 ભાગે કેટલા થઈ જશે? 1,000। તો x બરાબર તમને કેટલા મળી જશે? તો 2,50,000 ગુણ્યા 12 ભાગ્યા 1,000 તમને કેટલા મળી જશે? અહીંયા આગળ 3,000। બરાબર, આ તમારો મળી જાય। તો હું તમને કહું તો કુલ એક વર્ષમાં જીવતા બાળકોની સંખ્યા કેટલી હશે? 3,000 હશે। બરાબર, કુલ કેટલી હશે તમારી? 3,000 હશે। બરાબર, ચલો નેક્સ્ટ બીજું જોઈએ શું કે છે આગળ। એક શહેરમાં એક વર્ષમાં 10,000 બાળકોનો જન્મ થયો, અને જેમાંથી તે વર્ષે 440 બાળકો મૃત્યુ પામે, તે શહેરનો બાળ મૃત્યુદર શોધો। તો શું થઈ જશે અહીંયા આગળ? બાળ મૃત્યુદર બરાબર શું થઈ જશે? બાળ મૃત્યુદર શું હશે? તો આપેલ ચોક્કસ સમય દરમિયાન એક વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં થયેલ મરણ બરાબર ભાગ્યા તે પ્રદેશમાં કુલ જન્મની સંખ્યા ગુણ્યા 1,000। તો જોઈએ ચોક્કસ આપણે મૃત્યુ કેટલા પામે છે? 440 અહીંયા લખી કાઢીએ, 440 ભાગ્યા કુલ કેટલા છે? 10,000 ગુણ્યા 1,000। બરાબર ને, તો અહીંયા તમારો થઈ જશે, જો આ 3 ને આ 3 0 ગયો, અહીંયા ને અહીંયા ગયો, તો તમારો જવાબ કેટલો આવી જશે? 44। કેટલો જવાબ આવી જશે? 44। બરાબર, જો એકનો આવી ગયો 3,000 ને એકનો આવી ગયો 44, જવાબ આવી ગયો। ચલો હવે બીજો નવો એક એક્ઝામ્પલ આપણે કરી જોઈએ નાનો હોય તો। જો એક શહેરમાં કુલ વસ્તી કેટલી છે? 21,00,000। તે શહેરમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ કેટલું છે? 4.3। કુલ સ્ત્રીઓની 55% સ્ત્રીઓ પ્રજનન વયગાળામાં છે। જો તે શહેરનું સામાન્ય પ્રજનન 40 હોય, તો સામાન્ય જન્મદર શોધો। આપણે જે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લાસ્ટ કર્યો હતો, બરાબર ને, કયો એક્ઝામ્પલ કર્યો હતો? એક્ઝામ્પલ નંબર 34 એ સેમ એના જેવો છે, તમારે ઘરે જાતે કરવાનો છે। બરાબર, અહીં જો નીચેની માહિતી પરથી સામાન્ય પ્રજનન દર અને કુલ પ્રજનન દર શોધો। તો આપણે શું કરશે? અહીંયા ઉંમર કેટલી છે? 18-23, 23-28, 28-33, 33-38, 38-43, 43-48, 72-148, 88-66, 30-6 થઈ ગયા। બરાબર, તમને મેં અહીંયા કીધું તમારે અહીંયા શું કરવાનું છે, આનો તમે સરવાળો કરી કાઢશો, બરાબર, એટલે તમને કુલ શું મળી જશે? તમને મળી જશે અહીંયા આગળ કુલ વિશિષ્ટ પ્રજનન દર। તો તમારે શોધવાનું શું? કુલ તમારા પ્રજનન દર શોધવું, તો શું કરવું? આનો સરવાળો ગુણ્યા 5 કરી કાઢવાનો, બરાબર,
પછી તમારે કુલ સામાન્ય 10 રૂપિયા આનો સરવાળો ભાગ્યા કેટલા ગ્રુપ છે, 1 2 3 4 5 6 ગ્રુપ છે, તો ભાગ્યા 6 કરશો એટલે તમને મળી જશે. બરાબર, આ તમારી ક્લિયર છે. મેં તમને ગઈકાલે જ કીધું છે, બે સાહેબના આરોગ્યની સરખામણી કરવા માટે કોનો ઉપયોગ થાય, SDR નો માપનો ઉપયોગ થાય, CDR નો પણ થાય, પણ સૌથી સારો કયો, બે શહેરનો તમારે ચકાસણી કરવી હોય બરાબર ને, તો સૌથી સારો કયો, તમારો SDR. બરાબર, હવે અહીંયા જો, એક શહેરમાં એક વર્ષમાં 40,000 બાળકોનો જન્મ થયો અને તેમાંથી 500 બાળકો મૃત્યુ થયા, તો મૃત્યુ દર કેટલો હોય, તો 500 ભાગ્યા 40,000 ગુણ્યા 1,000 તો કેટલો હશે, 12.25. બરાબર, કેટલો મળશે તમને, 12.25. હવે જો વસ્તી વિષયક આંકડાનો, બરાબર, આ તમારો છે સાદો જન્મદર છે, બાકી બધું પતી ગયું, ધારાના એક્ઝામ્પલને બધું ઓલમોસ્ટ તમારે પતી ગયું છે. હવે તમારે જાતે બધા એક્ઝામ્પલ ઘરથી કરવાના છે. તમારી થિયરી છે જે તમને પહેલાં લેક્ચરમાં મેં સમજાવી હતી, થિયરી બહુ મહત્ત્વની છે. બરાબર, કે વસ્તી વિષયક શું છે, બરાબર ને, આપણે એમ કહીએ કોઈનું પણ આપણે વસ્તી વિષયનો અભ્યાસ કરીએ છીએ, બરાબર ને, કોઈની આપણને માનવની સંખ્યા, લગ્ન, ધંધો, મૃત્યુ, સ્થાનક, માંદગી વગેરે જાણવું હોય તો બધું આની અંદર તમારે થાય છે. એક તો આને ઇંગ્લિશમાં કહેવાય છે ડેમોગ્રાફિક સ્ટેટિસ્ટિક્સ. બરાબર, ડેમોગ્રાફિક સ્ટેટિસ્ટિક્સ એટલે શું કહેવાય છે, તમારી આ જ બધી વસ્તુઓ, કે તમારી જાતિ, તમારી માનવ સંખ્યા, તમારી વસ્તી વિશે, જન્મ, મૃત્યુ, બધું આંકવાની અંદર આવે છે, ડેમોગ્રાફિકની અંદર આવે છે. બરાબર, પછી એના માટે બીજું છે, વસ્તી ઉપયોગી ક્યાં છે એ બધું મેં તમને પહેલાં લેક્ચરમાં સમજાવી દીધું છે. બરાબર, જ્યારે આપણે પહેલું લેક્ચર જોયું ખામીઓ, પછી આપણે જે પ્રમાણે સારો મૃત્યુ દરને આપણે શોધ્યા. બરાબર, એટલે આની અંદર હવે કંઈ પણ બાકી રહેતું નથી, ઓલમોસ્ટ બધા એક્ઝામ્પલ મેં કરાયા, જે બાકી હતા એ પણ મેં તમને સમજાવી દીધા છે. હવે તમારી જાતે બધા દાખલા ગણવાના છે. બરાબર ને, એકદમ ઇઝી ચેપ્ટર છે. જો તમારે પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો તમે એક આ ચેપ્ટરમાં અને બીજું તમારું છે ધંધાકીય પૂર્વાનુમાન, એ પણ એકદમ ઇઝી છે, આમાં તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકો. ચલો હવે આપણે સિલેબસ જોઈએ. ચલો આ તમારો સિલેબસ છે. બરાબર, જોઈ લો. ચલો જોઈએ સિલેબસમાં શું છે. સૌથી પહેલા તમને શું છે, વસ્તી વિશે અભ્યાસ, તમારું ચેપ્ટરનું નામ છે, ચેપ્ટર નંબર 3 છે. બરાબર, ઇક્વલ વેટેજીસ કરે છે તમારું. બરાબર, આ પણ તમારે કેટલું છે, 20% છે તમારો સિલેબસ. બરાબર, કુલ 5 ચેપ્ટર છે એટલે 20% છે. જો આપણે વ્યાખ્યા, વસ્તી વિશેક આંકડાની ઉપયોગિતા જોઈ, બરાબર, પહેલાં લેક્ચરની અંદર. પછી વસ્તી વિશેક આંકડા મેળવવાની રીત, તમારી એક નોંધણીની રીત હતી, વસ્તી ગણતરીની રીત હતી અને વિશ્લેષણની રીત હતી, એ પણ આપણે પહેલાં લેક્ચરમાં જોઈ ગાડી. બરાબર, જે આપણું પહેલું લેક્ચર હતું. પછી આપણે જોયો સાદો મૃત્યુ દર અને આપણે શું જોયું, પ્રમાણિત મૃત્યુ દર આપણે જે શોધ્યું એ પણ આપણે જોઈ ગાડ્યું. એના પછી તમારો છે બાળ મૃત્યુ દર અને તમારો કયો છે સાદો જન્મદર, એ પણ આપણે જોયા. પછી છેલ્લું તમારો આ છે પ્રજનન દર, એમાં આપણે 3 જોયા, કયા કયા, અલગ અલગ, સાદો પ્રજનન દર, વિશિષ્ટ અથવા અને નિયત ઉંમરગાળાનો, અથવા આપણે શું કહીએ છીએ કુલ પ્રજનન દર. બરાબર, એટલે ઓલમોસ્ટલી તમારું બધું સિલેબસની અંદર આપણે કવર થઈ ગયું છે. તો સિલેબસ જોવો જરૂરી છે, એટલે તમે કંઈ પણ, તમને હવે એક્ઝામમાં સિલેબસની બહાર કંઈ પણ આવશે નહીં, અને આટલું બધું મેં તમને કરાવી દીધું છે, એટલે તમારું બધું થઈ ગયું છે. હવે તમને એક PDF હું તમને લાસ્ટમાં આપી દઈશ, તમારી PDF કઈ કઈ છે બતાવી દઉં તમને એક મિનિટ. આ તમારી PDF છે. બરાબર, આ તમારું BCOM SEM 1 છે, મૂળભૂત આંકડાશાસ્ત્ર, અને તમારું છે વસ્તી વિષયકની અભ્યાસ. બરાબર, એની અંદર જે મેં તમને કરાવ્યું છે, જે સૂત્ર જેટલું બી કરાય છે, દાખલા એ બધા જ છે આની અંદર, થિયરી સાથે. બરાબર, તમે જેટલા બી કરાવ્યું છે બધા એ છે, અને જોડે જોડે તમારો સાથે સાથે તમારો જે સિલેબસ છે એ પણ તમારો સિલેબસ આવી જશે. જેટલા પણ મેં તમને કરાવ્યું છે બધા જ છે આની અંદર, જોઈ લો. બરાબર, બાળ મૃત્યુ દર આપણે, સાદો જન્મ દર આપણે શોધ્યો, તો એ જ પ્રજનન દરની થિયરી આવી ગઈ. બરાબર, થિયરી પણ આવી ગઈ જોડે જોડે, અને જેટલા પણ મેં એક્ઝામ્પલ કરાયા છે બધા જ આની અંદર છે. ઓલમોસ્ટ તમે બસ આટલા જ એક્ઝામ્પલ કરશો, બાકીના એક્ઝામ્પલ નહીં કરો તો પણ ચાલશે. બરાબર, કુલ આટલા એક્ઝામ્પલ કરજો, આ તમારો છે અહીં આગળ, અને આ તમારો સિલેબસ છે. બરાબર, એટલે તમારે આટલા જ એક્ઝામ્પલ કરવાના છે. ઉપર મેં નંબર પણ આપેલા છે, જો જે દાખલો મેં કરે છે તો નંબર આપે છે, તમે નંબર 8 એ પ્રમાણે તમને નંબર પણ આપેલા છે. તો તમારે બસ કશું નથી કરવાનું, હવે આટલા એક્ઝામ્પલ જોઈ લેજો ખાસથી, બીજા કોઈ એક્ઝામ્પલ જોવાની જરૂર નથી, પ્રેક્ટિકલના પણ જોવાની કોઈ જરૂર નથી, બાકીના એક્ઝામ્પલ બાકી રહે છે રહેવા દો. બાકી તમારે આની તમને PDFની ફાઇલ તમને પ્રોવાઈડ થઈ જશે, અને આના જ બેઝ ઉપર તમે દાખલા ગણજો, એટલે તમારે પૂરેપૂરા જે બી માર્ક્સ હશે, ક્વેશ્ચન નંબર 1ની અંદર એક નાનો દાખલો આવશે, અને બીજો તમારો જે છે એક મોટો દાખલો આવશે. કદાચ એમાં પહેલાંમાં તમને સાદો મૃત્યુ દર અને પ્રમાણિત મૃત્યુ દર પૂછ્યું હોય, અને એની ઓમાં તમને પેલા જે અલગ અલગ છે પ્રજનન દરના છે એરિયા, બરાબર ને, GFR, SFR અને TFR એ તમને પૂછ્યા હોય એની ઓરમાં, એટલે તમે એરિયા કરી શકો. બરાબર, એટલે ખાસ તમારે બસ આટલું જ કરવાનું છે. હવે નેક્સ્ટ લેક્ચર આપણે લઈશું, જે આપ્યું છે તમારે કુલ 5 છે,
એની અંદર જોઈ લો, બરાબર, એક બે ત્રણ અને ચાર, બરાબર. એક બીજું પણ છે ચેપ્ટર છે તમારા સિલેબસની અંદર, બરાબર ને. તો હવે જે આપણે ચેપ્ટર લઈશું એ ધંધાકીય પુરવાનામાં લઈશું, બરાબર. હવે એની અંદર શું છે, વસ્તી વિષયક છે ને, એનું જેવું જ છે પણ થોડું કેલ્ક્યુલેશન તમારે કેવું છે થોડું વધારે છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું ધંધાકીય પુરવાનું. એના પહેલાં જો તમારે વાંચીને આવું તો વાંચીને આવજો, બરાબર, ચેપ્ટર જે છે તમારું. બાકી હવે નેક્સ્ટમાં આપણે આ કરીશું, બાકી ત્યાં સુધી તમે આના દાખલા સોલ્વ કરો, ઓકે.